भजवानो अनेरो अवसर एटले शिवरात्रि। हर हर महादेव ना नाद थी आज शिवालयों गूंजी उठ्या छे। अमदावाद मा बिलेश्वर महादेव मंदिर मा शिव नी पूजा वहली सवार थी ज भक्तो दर्शन माटे करी रहा दर्शन करी रहा छे ने भक्तो पूजा करवा माटे मंदिरे आवी रहा छे। तो शिव ने भजवानो अनेरो अवसर एटले शिवरात्रि। अमदावाद ना बिलेश्वर मंदिर खाते आज सवार थी भक्तो आवी रहा छे, दादाना दर्शन करी अभिषेक करी अने धन्यता अनुभवी रहा छे। शिवरात्रि नो महापर्व छे, वहेली सवार थी तमाम शिवालयों में दर्शनार्थी दर्शन काजे आव्या छे। दूधाभिषेक करी जड़ाभिषेक करी अने भक्तो आजे भगवान ने रिझवानो प्रयत्न करी रहा छे। अमदावादना बिलेश्वर महादेव मंदिर में आप जोई शको छो सवारथी ज भक्तों नो घसारो जोवा मळी रह्यो छे। दर्शन करवा माटे भक्तो सवारथी बिलेश्वर मंदिर खाते पहोंच्या छे। એટલે શિવરાત્રિ અને શિવરાત્રિના પર્વને લઈને તમામ જે મંદિરમાં અત્યારે જે તૈયારીઓ જે છે શિવપૂજાને લઈને તે કરવામાં આવી રહી છે। દિવસભર શિવ મંદિરોમાં આ જ રીતે હર હર મહાદેવના નાદથી દરેક શિવાલયો આજે દેશભરના ગુંજી ઉઠશે અને એ શિવાલયોમાં આજે અમદાવાદના બિલેશ્વરમાં પણ વહેલી સવારથી જ ભક્તો છે તેમનો ધસારો છે તે અહીંયા દર્શનાર્થીઓનો જોવા મળી રહ્યો છે। શિવજીને અનેરો શણગાર છે તે પણ કરવામાં આવશે અને દર્શનાર્થીઓની જે વહેલી સવારથી જ અહીંયા ભીડ જે છે તે પણ અહીંયા જોવા મળશે। દિવસભર શિવપુરાણ શિવસ્તોત્રમ ભજન કીર્તન શિવપુરાણના જે આયોજનો છે તે પણ કરવામાં આવ્યા છે અને મંદિરમાં પણ વહેલી સવારથી જે દેવ ભક્તો છે એમનો પણ ધસારો છે। ત્યારે પૂજારી છે એમને પૂછવા માંગીશું આજના દિવસે શિવજીને પૂજવાનો અનેરો અવસર। આજે મહાશિવરાત્રિ પર્વ છે, બધા ભગવાન શિવજીની પૂજા અર્ચના કરે છે અને ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કરે છે। આજે મહામાસની શિવરાત્રિ એટલે મહાશિવરાત્રિ, આ દિવસે ભગવાનની ભક્તિ કરવાથી અનન્ય ફળની પ્રાપ્તિ થાય છે। અત્યારે ભગવાન શિવજીનો પૂજા અર્ચન અને આરતીનો સમય થઈ રહ્યો છે, ભક્તો ભાવથી પૂજન અર્ચન કરી રહ્યા છે। આજે ભગવાનને ઠંડાઈનો પ્રસાદ અને પૂજા મહાપૂજાનું આયોજન રાખેલું છે। ભગવાન શિવજીનો આરાધના કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે, તો દરેક ભક્તો ભાવથી પૂજન અર્ચન કરવા આવ્યા છે। ભોળા શિવજીને પૂજવાનો અવસર અને આ તો ભોળાનાથ કહેવાય, દરેક મનોકામના પૂરી કરે ને આજના દિવસનું કેટલું મહત્વ? આજના દિવસનું બહુ જ મહત્વ છે। મહાશિવરાત્રિ એટલે શિવજીના લગ્ન થાય છે એ દિવસ એવું કહેવામાં આવે છે કે લગ્ન થાય શિવજીના દિવસે, અને દેવતાઓ બધા ધામધૂમથી શિવજીનો તહેવાર મનાવે છે। અમે લોકો બી મહાશિવરાત્રિના દિવસે ભગવાનની પૂજા કરીએ છીએ, શંકર ભગવાનને જળ ચડાવીએ છીએ, ઉપવાસ કરીએ છીએ, અને શિવજીનું બહુ જ મહત્વ કે દેવોના દેવ છે એ તો મહાદેવ છે, આખા દુનિયાના દેવ છે બધા, એ બહુ મહત્વ છે શિવરાત્રિ। શિવજીને પૂજવાનો અનેરો અવસર એટલે શિવરાત્રિ અને શિવરાત્રિના દિવસે વહેલી સવારથી જ ભક્તોનો જે ધસારો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। આજના દિવસે દર્શનનો લહાવો લેવો શિવજીનો કેટલો અનેરો હોય? ખૂબ ખૂબ આનંદ થાય છે કે અમે સવારે વહેલા ઉઠી જઈએ દર્શન માટે રાહ જોઈએ છીએ અને વહેલા આવીએ છીએ એટલા માટે જ। કેટલો ખુશીનો દિવસ આજનો અને આજના દિવસે શિવજીને કેવી રીતે ભક્તો રી? આજના પાવન અવસરે તો એવું વિચારવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે શિવજીને આપણે ગમે તન મન ધનથી ને મનથી અર્પણ કરીએ બધું અર્પણ બધું સ્વીકારે છે। પછી આટલી છૂટછાટો મળી છે, ભોળા મને આજે ભક્તિભાવથી કોઈ પણ કોઈ પણ જે તમામ છે સૂચનાઓ જે ગાઈડલાઈનો હતી એનામાંથી એવી રાહત મળી? તો આ તરફ સુરતમાં પણ મહાશિવરાત્રિ નિમિત્તે ઝળહળી ઉઠ્યા છે શિવાલયો। શિવાલયમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે। કતાર ગામના કંતારેશ્વર મહાદેવના મંદિરે દર્શન માટે ભક્તો આવી રહ્યા છે। શૈલેષ ત્રિવેદી સંવાદદાતા લાઈવ સુરતથી જોડાઈ ગયા છે। શૈલેષ, આજે સવારથી શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે મહાશિવરાત્રિ નિમિત્તે, સુરતમાં આજે કેવો માહોલ છે જાણીએ। કોરોનાના બે વર્ષ પૂરા થયા, લગભગ કોરોના કાળ પૂરો થવા આવ્યો છે ત્યારે આ શિવરાત્રિમાં શિવાલયો અત્યારે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। એટલું જ નહીં પરંતુ લાખોની સંખ્યામાં શિવભક્તો અત્યારે દર્શન માટે આવી રહ્યા છે। અત્યારે હું જે દ્રશ્યો બતાવું છું એ સુરતના અતિ પ્રાચીન પૌરાણિક કંતારેશ્વર મહાદેવના આ દ્રશ્યો છે, લાઈવ દ્રશ્યો અત્યારે હું બતાવી રહ્યો છું। કંતારેશ્વર મંદિરમાં હજારોની ભક્તો
ની ભીડ અત્યારે વહેલી સવારથી જોવા મળી રહી છે. વહેલી સવારથી એટલે કે અહીંયા જે પાંચ પ્રહરની પૂજા થાય છે એ પૂજાની શરૂઆત થઈ છે અને પૂજામાં હજારો ભક્તો જોડાયા છે. કેટલાક ભક્તો આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. તેઓનું શું કહેવું છે, તેઓની ભક્તિ શું છે, તેમની સાથે વાત કરીએ. તુષારભાઈ, આજે બે વર્ષ કોરોનાના પૂરા થઈ ગયા છે, આ વખતે બધી છૂટ છે, કેવો ભક્તોમાં ઉમંગ? બે વર્ષની છૂટ છે, ભક્તોની અધીરાઈ આજે પૂર્ણ થાય છે. સવારથી કરીબન ચાર વાગ્યાથી ભક્તોનો અવિરત પ્રવાહ શ્રી કાંચાસર મહાદેવ કથાગામમાં ચાલુ રહ્યો છે. અમારા સ્વયંસેવકોને ડ્રેસકો આપવામાં આવ્યો છે. ઓછામાં ઓછા અમારા 350 સ્વયંસેવકો કાંચાસર મહાદેવના મુખ્ય ગીતથી મંદિરના પતાગણ સુધી કેવો સેવામાં છે. અત્યારે હાલ કાંચાસર મહાદેવ રાજાના શિખર પર 52 ગઢની ધજા ચડી રહી છે. ત્યારબાદ અત્યારે કથાગામ વિસ્તારમાં 2.5 કિલોમીટરના વિસ્તારમાં 10 વર્ષની જેમ ભવ્યથી ભવ્ય આયોજન કરીને આ વર્ષે ભક્તોનો અનેરો ઉમંગ છે. તો પાલખીયાત્રા કાઢવાનું 9 વાગ્યાનું આયોજન છે. ત્યારબાદ પાલખીયાત્રા આખા કથાગામ વિસ્તારમાં ફરશે અને 12 વાગે શક્તિનગરની વાડીમાં જાહેર ભંડારો રાખવામાં આવ્યો છે કે દરેક ભક્તોને શિવરાત્રિ નિમિત્તનું જાહેર ભંડારો પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે. ત્યારબાદ સાંજે 7 વાગે આખા કથાગામ મંદિરમાં દીવડા 10,000 દીવડાથી કથાગામ મંદિરને સુશોભિત કરવામાં આવશે અને 7:30 વાગે કરીબન 10,000 ભક્તોને મંદિરના અવિનાશભાઈ ગીરીના હસ્તે દીવડા આપવામાં આવશે અને તેની મહાઆરતી રાતે 7:30 વાગે રાખવામાં આવી છે. રાતે બાર વાગે મહાપૂજા છે અને રાતે 2 વાગે ઘીના કમળ અને ઘીના કમળની સાથે અતિ ભવ્યથી ભવ્ય મૂર્તિ ઘીની બનાવેલી છે અને સૌ પ્રથમવાર કાંચાસર મહાદેવ મંદિરમાં આજે મહાકાળથી પણ વિશેષ એવા વિશેષ શણગાર સાથે તેમના દર્શન થશે 5:15 વાગે. એવું ભવ્યથી ભવ્ય આયોજન શ્રી કાંચાસર મહાદેવના અવિનાશગીરી હસ્તક કરવામાં આવ્યું છે. અન્ય યુવાન ભક્તો પણ આવ્યા છે. આજે શિવરાત્રિ 2 વર્ષ પછી આવી રીતે દર્શનનો મોકો મળી રહ્યો છે, ખૂબ મજા આવી રહી છે. આવી રીતે પહેલા કોરોનામાં આવી રીતે કંઈ થયું નહીં હતું, તો હમણાં આ માહોલ જોઈને મજા આવી રહી છે પૂજા કરવાની. ચોક્કસ બીજા ભક્તો છે એમની સાથે વાત કરી. 2 વર્ષ પછી આવો મોકો મળી રહ્યો છે કોરોના પછીના 2 વર્ષ. કાંટારેશ મહાદેવ મંદિરે અમે દર વર્ષે આવીએ છીએ અને 2 વર્ષ પછી આ મોકો મળી રહ્યો છે તો અમને ખૂબ આનંદ થાય છે. એનો કંઈ કહેવાના શબ્દ નથી મારી પાસે, કેમ કે કાંતારેશ્વર દાદાની એટલી કૃપા છે કે એની વિશેષ કૃપા છે, જે કોઈ આવે ને બધાના મનોકામના પૂર્ણ થાય છે. જય કાંતારેશ્વર મહાદેવ. 2 વર્ષ પછી આવ્યા આવી મને હું બોલતો જે બોલે એમ મારા દીકરા રોજ અહીંયા કાંતેશ્વરની પૂજા કરવા આવે છે તો આનંદ આનંદ થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન એની ઈચ્છા પૂર્ણ કરે. કાંતારેશ્વર મહારાજા બધાની પરિપૂર્ણ ઈચ્છા પૂરી કરે અને અમને બહુ જ આનંદ આજે અને એટલો આનંદ છે કે 2 વર્ષ કોરોના ચાલ્યો ગયો, હવે ખાવ ચાલી ગયો કોરોના. ચોક્કસ બીજા ભક્તો છે એમની સાથે વાત કરીશું. 2 વર્ષ પછી આવી રીતે દર્શનનો 2 વર્ષ પછી આ કાંતારેશ્વર મહાદેવમાં વધુ પબ્લિક ને આનંદ વધારે આવે છે, ખૂબ આનંદ આવ્યો છે. આ સ્વયંભૂ શિવલિંગ છે. ચોક્કસ હું ફરીથી બમ બોલે હર હર મહાદેવના નાથથી આજે વહેલી સવારથી સુરતના તમામ શિવાલય અત્યારે ગુંજી રહ્યા છે અને આ બમ બમ બોલેનો નાદ સવારથી ગુંજી રહ્યો છે. અત્યારે અહીંયા આ ભગવાનની આરતીની પણ તૈયારી થઈ રહી છે. 5 પ્રહરની પૂજા છે, 5 પ્રહરની પૂજા પહેલા આ આરતીની તૈયારી થઈ રહી છે. અતિ પૌરાણિક થઈ શકાય એવા આ કાંતારેશ્વર મહાદેવમાં અત્યારે આરતીની તૈયારી થઈ રહી છે. ત્યારબાદ પાવનગઢની ધજા ચડાવવામાં આવશે, તેની સાથે સાથે કાંતારેશ્વર મહાદેવની પાલખી યાત્રા પણ કાઢવામાં આવશે. આમ સુરત એ અત્યારે શિવમય બની ગયું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ફરીથી આ દ્રશ્યો હું બતાવીશ કે હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવ્યા છે પોતાની શ્રદ્ધા સાથે અને ખાસ કરીને કોરોના કાળ પછી આ વખતે જ્યારે બધી છૂટ મળી છે ત્યારે
અત્યારે ભગવાનની આરતીની તૈયારી થઈ રહી છે. પાંચ પ્રહરની પૂજામાં અત્યારે આ આરતીની તૈયારી શરૂ કરવામાં આવી છે. હું આરતીના પણ આ લાઈવ દ્રશ્યો આપ તમને બતાવી રહ્યો છું. આરતીની તમામ તૈયારી પૂર્ણ થયેલ છે અને શિવાલય સતત બમ બોલે હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યું છે. આરતી હવે ગણતરીની ક્ષણોમાં શરૂ થશે. આરતી શરૂ થઈ ગઈ છે. જાણકારી માટે ધન્યવાદ.